ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે અને પોતપોતાની પાર્ટીઓના ઉમેદવારોની પસંદગી માટે સક્રિય બન્યા છે. તેવા સમયે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાંથી વિધાનસભાની ચૂંટણી લડવાનું એલાન કરતા રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા 100થી વધુ સીટો પર ચૂંટણી લડવામાં આવનાર છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવા માટે તમામ પાર્ટીઓએ કમર કસી છે. તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા પણ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 100થી વધુ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની ચૂંટણી લડવાની જાહેરાતના પગલે રાજકીય માહોલ ગરમાયો છે. પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે 7થી વધુ ઝોન બનાવવામાં આવ્યા છે, જે પૈકી 21 ઉમેદવારોની બેઠક અંગે કાર્યકર્તાઓની બેઠક યોજવામાં આવી હતી. આજની પ્રેસ કોન્ફરન્સના બે મુદ્દા છે. પહેલું, અમે જે ઉમેદવાર પસંદગીની જે પ્રક્રિયા કરી છેલ્લા 15 દિવસથી એની માહિતી અમારે આપવી હતી અને એમાંથી અમે જે 20-21 ઉમેદવારો નક્કી કર્યા છે, અરે 20-21 બેઠકો ઉપર જે ઉમેદવારો નક્કી કર્યા છે એનું લિસ્ટ અમે પીએસી પોલિટિકલ અફેર કમિટીને મોકલી આપ્યું છે અને એમાંથી એ લોકો 21 ઉમેદવારોના નામ જાહેર કરશે. દરેક ઝોનમાંથી અમે 2-3, દાખલા તરીકે સેન્ટ્રલ ઝોન છે, સેન્ટ્રલ ઝોનમાંથી અમારી પાસે 3-1 ઉમેદવારો છે. પછી નોર્થ ઝોન છે, નોર્થ ઝોનમાંથી 2-3 ઉમેદવારો છે. સૌરાષ્ટ્ર ઝોન છે, સૌરાષ્ટ્રમાંથી 2 ઉમેદવારો છે. રાજકોટ ઝોન છે, આ રીતે 7 ઝોન છે અમારા, એમાંથી દરેકમાંથી 2-3 ઉમેદવારો અમે નક્કી કર્યા. બ્યુરો રિપોર્ટ, સુરત.